રૂબરૂ મળજો મન ખો નહીં મળે બીજી વાત મારા ગરીબ પર કરજો એવો ઉપકાર રૂબરૂ મળજો મન ખો નહીં મળે બીજી વાત મારા ગરીબ પર કરજો એવો ઉપકાર કેમ છો મિત્રો મજામાં છો તો તમે ગેમોની અંદર જોયું ટેટર્સ ગેમન સાંથલનો જોરદાર ટ્રેન્ડિંગ ટેટર્સ તો એવું ટેટર્સ આજે તમને બનાવતા શીખવાડવાનો છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો તો જ પૂરી જાણકારી મળશે અને વિડીયોની અંદર બે સ્ટેપની અંદર પાસવર્ડ છે તો મિત્રો એક સ્ટેપ ચાર અંકનો એક સ્ટેપની ગમે ત્યાં વિડીયાના ખૂણે એન્ડની અંદર કાં વચ્ચે તમને પાસવર્ડ જોવા મળશે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને કેવી રીતે પ્રોજેક્ટને ડાઉનલોડ કરવો એ પણ તમે જોઈ લેજો તો પહેલાં તો તમારે પહેલાં વિડીયો જોવો પડશે પાસવર્ડ મેળવ્યા પછી પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો પછી રહે છે પછી તમારે એલર્ટ મોશનની અંદર ઓપન કરી પછી આ વિડીયો એડિટિંગ જોઈ લેશો તો તમારે કેવી રીતનું યુઝ કરવાનું છે તમને જાણકારી મળશે તમારે તો પહેલાં આવી રીતે એલર્ટ મોશન ઓપન કરી લેવાનું છે મિત્રો આવી રીતે એલર્ટ મોશન ઓપન કરશો તો થોડો પ્રોસેસ પણ લેશે મિત્રો તો આવી રીતે પ્રોસેસ લીધા બાદ મિત્રો જે પ્રોજેક્ટ દેખાશે એની અંદર તમારે ક્લિક કરવાનું છે મિત્રો તો મિત્રો આવી રીતે પ્રોજેક્ટ પર ક્લિક કરશો આવા પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે મિત્રો તો જે પહેલો છે ને મિત્રો આવી રીતે પહેલો તમારે પહેલાં પ્રોજેક્ટની અંદર ક્લિક કરવાનું છે મિત્રો આવી રીતે ક્લિક કરશો તો મિત્રો આવા પ્રકારનો તમને ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો આવી રીતે આનો પ્રોજેક્ટ આપણા એલર્ટ મોશન આવી રીતે ખુલી જશે મિત્રો તો આની અંદર તમારે હવે કશું જ કરવાનું નથી મિત્રો જે ડેમોની અંદર તમે ટેટર્સ જોયું વિડીયો એવો જ તમને આજે બનાવીને શીખવાડવાનો છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો વોચ આપજો કેમ કે સમય કાઢીને તમને તમારા માટે એલર્ટ મોશન આ વિડીયા લાવતો હોય છું મિત્રો કે હું વેબસાઇટ કે કોઈ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ જોઈન કરવાનું નથી કહેતો મિત્રો મારા વિડીયાને કહું છું કે મહેરબાની કરી નાનો ભાઈ સમજી તમે વિડીયોને પૂરો જુઓ તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે કે હું કંઈ પૈસાવાળો કે કોઈ નરવો નથી હું મજૂરી જાઉં છું મિત્રો મજૂરી કામ કરવા છતાં ટાઈમ મળે તો આવા એલર્ટ મોશનના વિડીયો પિક્સેબના વિડીયો હું બનાવતો હોઉં છું તો મિત્રો આ સમય તમારા કેમ કે તમને પણ ખોટું ના લાગે કેમ કે હું કોઈ મોટો માણસ પણ ના હોઈ શકું તમારાથી નાનો પણ છું નાનો ભાઈ સમજી તમે સપોર્ટ કરો તો હું વધારે મજા આવશે મિત્રો તો વિડીયોને પૂરો જોજો મિત્રો કિંમતી સમય તમારો બગડ્યા બદલ આભાર સોરી માં ચાહું છું તો મિત્રો આવી રીતે ઇન્ટરફેસ ખુલે તો મારું એડિટ ભીખાજી સુરકા નામ છે મિત્રો એની અંદર તમે આવી રીતે તમારું કોઈ પણ નામ તમે અંદર લખી શકશો મિત્રો એડિટની અંદર ટેક્સ્ટની અંદર ક્લિક કરશો તો મિત્રો તમારા નામ પણ તમે બદલી શકશો મિત્રો હવે તમારો ફોટો તમારો જે ગમન સાંથલનો ફોટો છે એમાં તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે મીડિયાની અંદર જવાનું છે હું ફોટો લઈ લઉં છું મિત્રો તો મિત્રો મેં ફોટો લઈ લીધો છે તો મિત્રો આ ફોટાની મિત્રો તમારા વિડીયોના લંબાઈ પ્રમાણે સ્ટેટસની લંબાઈ પ્રમાણે આવી રીતે ખેંચી લેવાનો છે મિત્રો તો ફોટાને આવી રીતે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં ક્લિક કરશો તો થોડું આવી રીતે તમારે એડજસ્ટ તમારે યોગ લાગે આવી રીતે એડજસ્ટ તમારો ફોટો પણ તમે એડજસ્ટ કરી શકો ગમન સાંથલનો કરું છું મિત્રો તો તમે મિત્રો તમારે જે કુળદેવ હોય ને એનો પણ પીએનજી ફોટો હોય પીએનજી ફોટો ના બનાવતો આવડતો હોય તો મિત્રો રિમૂવ બીજીની અંદર તમે રિમૂવ કરી તમારા માતાજીનો ફોટો એની અંદર રિમૂવ કરવાનો કોઈ પણ બીજા એપ્લિકેશનમાં રિમૂવ કરી એનો ફોટો હું મારી મહાકાળીનો એક ફોટો લઉં છું મિત્રો તમે તો આવી રીતે મહાકાળીનો ફોટો પણ તમારા અહીં સેટ મૂક્યા તો ને તમારી કુળદેવી ગમે તે હોય મિત્રો ઇંગળા જામલ મોગલ ગમે તે હોય તમે આની અંદર આવી રીતે સેટ કરી શકો છો મિત્રો તમારો ફોટો બાજુમાં આવી રીતે સેટ કરી શકો છો મિત્રો તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આને આવી રીતે સેટ કર્યા બાદ આપણે બે ફોટાને આવી રીતે તમારે આની અંદર ઇફેક્ટ લાગશે ને તો આના માટે તમારે શું કરવાનું છે ખબર છે મિત્રો તો ધ્યાનથી હવે જોઈ લો તો પૂરી જાણકારી મળશે મિત્રો તો આની અંદર તમારે હવે જે ગમન સાંથલનો ફોટો હશે મિત્રો તમારો ફોટો હોય અને ઉપર ફોટો હોય તો આની અંદર આ જે ત્રણ લાઈન તો તમને તીર મારીને બતાડું છું મિત્રો તમને પણ ખબર પડે જે ત્રણ લાઈન દેખાય છે જે જરી જરી લાઈન લઈ દેખાતી છે એની ઉપર ક્લિક કરી રાખવાનું છે મિત્રો આવી રીતે ક્લિક કરશો તો આવી રીતે સ્લાઇડ કરો છો એટલે તમારો ફોટો એકદમ નીચે આવી જશે મિત્રો એકદમ નીચે લાવી દેવાનો છે આવી રીતે એ આ બેકગ્રાઉન્ડ છે એની ઉપર રાખવાનો છે આ બેકગ્રાઉન્ડ છે મિત્રો તો એને પણ તીર મારીને તમને બતાડું છું મિત્રો આ બેકગ્રાઉન્ડ છે એની ઉપર રાખવાનો છે આવી રીતે આ બેકગ્રાઉન્ડ છે એની ઉપર આવી રીતે તમારે રાખવાનો છે ફોટાને તો આ ફોટો આવી રીતે
કર્યા બાદ બીજું આપણે જે તમારી કુલદેવીનો ફોટો હોય તો મહાકાલના ફોટો આવી રીતે નહીં, એને પણ આવી રીતે સ્લાઇડ કરી દેવાનો હશે. આવી રીતે એને પણ આવી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. આવી રીતે એડજસ્ટ કરશો તો હું તમારું આપણો ટેટસ બનીને તૈયાર થઈ ગયું. તો આપણે ડેમો પહેલો જોઈ લઈએ. તો મિત્રો ઓડિયો બંધ કરો છો તો આપણો ટેટસ ઇફેક્ટ કમ્પ્લીટ લાગી ગયા છે. તો મિત્રો આને